नमस्कार, मेट्रो ન્યૂઝ સાથે હું છું ધાર્મિક સમાચારની શરૂઆત કરશું રાજકોટથી. રાજકોટ આવેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું છે કે પાટીલ કહે છે હું ઠગ છું. હું તમને કહેવા માંગુ છું કે કોઈ ઠગ સરકારી સ્કૂલ ઠીક કરાવે. દિલ્હીમાં અમે 2 કરોડ લોકોની સારવાર ફ્રીમાં કરી છે. દિલ્હીમાં 12 લાખ યુવાનોને રોજગારી આપી છે. ગુજરાતમાં પેપર બહુ ફૂટે છે. હું પાટીલને કહું છું તમારાથી પેપરનું આયોજન ઠીક રીતે થતું નથી તો સરકાર શું ચલાવશું? गुजरात के एक एक बुजुर्ग और एक एक माता को हम अयोध्या जी रामचंद्र जी के दर्शन कराएंगे. एक ही विनती है माँ. मैंने कहा माँ भगवान से प्रार्थना करो कि गुजरात में आम आदमी पार्टी की ईमानदार सरकार बने. दिल्ली के अंदर हमने पिछले 7 साल से प्राइवेट स्कूलों को फीस नहीं बढ़ाने दी. सीआर पाटिल जी कह रहे थे केजरीवाल ठग है. सुना आपने एक भाषण में के बोले एक दिल्ली से महाठग आता है केजरीवाल ठग है. मैं आपसे पूछना चाहता हूं मैं ठग हूं? मैं आपसे पूछना चाहता हूं कि कोई ठग सरकारी स्कूल ठीक करता है? રાજકોટમાં કેજરીવાલની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં કેજરીવાલની સભામાં એક કાર્યકર ઘોડો લઈને પહોંચ્યો હતો. આપ કાર્યકર ભીખુભાઈ પરમાર એક ઘોડા પર બેસી એક હાથમાં તેલનો ડબ્બો અને બીજા હાથમાં કેરોસીનનો ડબ્બો લઈને સભામાં પહોંચ્યા હતા. આ સભામાં આવેલા આ કાર્યકર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને તેમણે મોંઘવારીની અનોખી રીતે વિરોધ કર્યો હતો. ગાંધીના ગુજરાતના રાજકારણમાં સૂતરની આટી વિવાદનું કેન્દ્ર બની છે. ગઈકાલે દાહોદમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ સૂતરની આટીને સીડીથી નીચે ઉતરતી વખતે પાઇપ પર સરકાવી તેનું અપમાન કર્યું હતું. બીજી તરફ આજે રાજકોટ એરપોર્ટ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આગમન સૂતરની આટીને હાર સ્વરૂપે પહેરીને વધાવી હતી. આ માટી બની રાજકારણનું કેન્દ્ર. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતા બાંગ્લાદેશીઓએ સ્થાનિકોને માર માર્યો હોવાની ઘટના બની છે, જે સમગ્ર ઘટના વિડીયો સાથે સામે આવી છે. નજીવી બાબત એટલે કે માત્ર મેચ રમવા બાબતે બબાલ થતાં સ્થાનિકોને માર માર્યો હતો. મળેલી માહિતી મુજબ જૂની અદાવત રાખી ધોકા વડે માર માર્યો હતો, જેમાં 10 જેટલા સ્થાનિકોને ઈજા પહોંચી હતી. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ યોજી હતી અને તેમણે કહ્યું છે કે પીએમ ગતિશક્તિ યોજના માટે સીએમને અભિનંદન આપવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે અલગ અલગ સ્ટેશનના 49 જેટલા NOC જે 1 મહિના પછી મળતી હતી તે હવે તરત જ મળતી થઈ છે અને વધુમાં કહ્યું હતું કે ગુજરાત રાજ્ય સૌથી ઓછું દેવું ધરાવતું રાજ્ય બન્યું છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનર્જી, પેટ્રોકેમિકલ, રોડ એન્ડ બિલ્ડિંગ, વોટર રિસોર્સિસ એન્ડ સપ્લાય, પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ જે કેન્દ્રના હોય છે અને રાજ્ય સાથે સંકલન કરીને લગભગ 49 જેટલી NOC પણ જે મહિનાઓ પછી મળતી એ તુરંત જ મળતી થઈ, જેના કારણે વિકાસની ગતિ એ તેજ. સૌથી લોએસ્ટ જાહેર દેવું પણ એ ગુજરાત રાજ્યનું છે. લગભગ 22-24% દેવું અન્ય રાજ્યોનું છે, ત્યારે ગુજરાત રાજ્યનું માત્ર 100%. એ પણ ફાઇનાન્શિયલી ડિસિપ્લિનમાં, એટલે એ પ્રકારે પણ ડેફિસિએશનની બાબત હોય તો એ પણ સૌથી ઓછું 1.6% છે ડેફિસિએટની બાબત છે. એ રીતે ભવિષ્યમાં ગુજરાત FITLN ઇકોનોમીની અંદર કેવી રીતે ઊભું રહી શકે એમના માટે જે અહેવાલ બન્યો છે એના માટે પણ મને મુખ્યમંત્રીશ્રીને વિશેષ મંત્રીમંડળે અભિનંદન આપ્યા. અને
पाटीदार अनामत आंदोलन समिति नेता दिनेश बांभणिया पीएसआई भर्ती मामले डीजीपी साथ मुलाकात करी हती। पीएसआई माटे 1200 जग्यानी भर्ती में मात्र 107 बिन अनामती लोकोनी ज पसंदगी थई छे। बांभणियाए डीजीपी ने मळती नियम मुजब भर्ती करवा अनुरोध कर्यो छे अने नियमनुं पालन नहीं करवामां आवे तो आगामी समय में आंदोलननी चीमकी उच्चारी हती। विभाग द्वारा लेवायेली पीएसआई भर्ती में फक्त 107 उम्मीदवारों जनरल कैटेगरी सिलेक्शन थया छे त्यारे आज अमे सरकार ने रजूआत करी छे कि नियम विरुद्ध नोटिफिकेशन विरुद्ध अने आरआर विरुद्ध सहित आ रिजल्ट ने अमे पड़कारीशू अने बिननामत वर्ग द्वारा गृहमंत्रीशीने पण रजूआत करवामां आवी हती। आज डिपार्टमेंटली आशीष भाटिया साहेब साथ मीटिंग थई अमारी तमाम रजूआतों सांभळवामां आवी छे। कायदाकीय रीते अमे तमाम आधार पुरावा आज सरकारशीने रजू कर्या छे। आगामी दिवसों में सरकार द्वारा आ बाबते निर्णय लेवामां नहीं आवे तो बिननामत संकलन समिति द्वारा अने समग्र गुजरातना जनरल कैटेगरीना उम्मीदवारों द्वारा कोई ने कोई रीते सरकार साथे वातचीत करीने प्रश्न उकेल नथी आवतो तो पछी आंदोलनना मंडाण थशे। जामनगर वोर्ड नंबर 1 स्थानिक लोकोने पीवानुं पाणी समयांतरे मळतुं न होवानी फरियाद लई महानगरपालिका कचेरी खाते दोड़ी आव्या। पीवाना पाणीना टेन्करोमां भ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સોલિડ વેસ્ટ શાખા, વોટર વર્કર્સ શાખા, સિવિલ શાખા, ભૂગર્ભ શાખામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે। આ સાથે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે અને હજી જો આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ તેમજ અન્ય શાખાઓમાં થતા ભ્રષ્ટાચાર સામે યોગ્ય પગલાં નહીં લેવાય તો એસીબીમાં ફરિયાદ સહિત કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે। અમદાવાદ ઘોડાસર રિંગડોર માર્ગ પર એએમસીની પીવાનું પાણીની લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે। સહાદ્રી સોસાયટીમાં નજીક આવેલી પાણીની લાઇનમાં મોટું ભંગાણ સર્જાતા પીવાના શુદ્ધ પાણીનો ફુવારો 10 ફૂટ જેટલો ઉછળીને બહાર આવ્યો હતો। એક તરફ જ્યાં શહેરમાં ઓછું પાણી આવી રહ્યું છે તેની બૂમો પડી રહી છે તે વચ્ચે એએમસીની પાણીની લાઇનમાં ઘોડાસર મંગલેશ્વર મહાદેવથી રિંગ રોડ જતા રસ્તા પર વૈભવલક્ષ્મી મંદિરથી નજીક સહાદ્રી સોસાયટી પાસે વહેલી સવારે ભંગાણ પડતા 10 ફૂટ જેટલા પીવાના પાણીના ફુવારા ઉડ્યા હતા। એમસી તંત્રના અધિકારીઓને સમયસર જાણ કરી દીધી હોવા છતાં તંત્ર બેદરકાર બન્યું હતું। ઉનાળાને હજુ 1 મહિના જેટલો સમય બાકી છે ત્યારે સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર ડેમ 1ની વાત કરવામાં આવે તો ભાદર ડેમ 1માં હાલ 24.20 ફૂટ એટલે કે ટોટલ 2932 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। આ સાથે આ પાણીનો જથ્થો 30/7/2022 સુધી ચાલે તેમ હોવાનું ભાદર ડેમના અધિકારીએ કહ્યું છે। ભાદર 1 ડેમમાંથી રાજકોટ, જેતપુર, વીરપુર સહિત 6 જૂથ યોજનાના 47 જેટલા ગામોમાં અંદાજિત 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। હાલ 30/7 સુધી પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં તેવો ભાદર ડેમના અધિકારીએ દાવો કરી શક્યતા વ્યક્ત કરી હતી। ભાદર 1 જળાશયની વાત કરવામાં આવે તો હાલમાં જે જથ્થો છે એ 24.20 એટલે કે ટોટલ 2932 એમસીએફટીનો પાણીનો જથ્થો હયાત છે। જેના આધારે વાત કરવામાં આવે તો અત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેતપુર નવાગઢ નગરપાલિકા તેમજ વીરપુર, અમરનગર, ખોડલધામ એવી અલગ અલગ ગ્રામજ્યોત યોજનાઓ દ્વારા પીવાનું પાણી પણ ઉપાડ કરવામાં આવે છે। તેમજ સિંચાઈ માટે પણ અત્યારે જે કેનાલના ફોર્મ શરૂ હોય અને એના માટે પણ આયોજન કરવામાં આવે છે। સુરતમાં વધુ એક ટાંકી તૂટવાની ઘટના સામે આવી છે। ઉમરપાડાના વાડી ગામે પાણીના સંગ્રહ માટે લગાવવામાં આવેલી પ્લાસ્ટિકની ટાંકી અચાનક તૂટી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે આ ટાંકી 1 વર્ષ પહેલાં જ મૂકવામાં આવી હતી અને આ ટાંકી તૂટતા અંદાજે 3000 જેટલા લોકોને પાણીની અગવડતા પડશે। ગ્રામજનો અને કોંગ્રેસના પ્રમુખ દ્વારા તાત્કાલિક નવી ટાંકી મૂકવાની માંગ કરી હતી। ગુજરાત કોરી ઉદ્યોગની હડતાલ 10મા દિવસે પણ યથાવત છે। મધ્ય ગુજરાત કોરી ઓનર્સ એસોસિએશનની બેઠક યોજાઈ હતી જેમાં કોરી એસોસિએશન પ્રમુખે ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે દિવાળી સુધી કોરીઓ બંધ રાખીશું, ધંધો બદલી નાખીશું, પરંતુ કોઈ સંજોગોમાં અમે આ વખતે સરકાર સામે ઝૂકવાના નથી।
છેલ્લા 10 દિવસથી ગુજરાત રાજ્યની 3000 કુવરીઓમાં પોતાના 17 પ્રશ્નોના નિરાકરણ અંગે રાજ્ય સરકાર પાસે વિવિધ માંગણીને લઈ હડતાળ ચાલુ રહી છે. સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં આજે ધોરણ 9ના વિદ્યાર્થીઓના એડમિશન માટે વાલીઓ એકઠા થયા હતા ત્યારે શાળા દ્વારા 81% મેરિટ અટકાવવામાં આવ્યું હતું અને 240 વિદ્યાર્થીઓની ભરતી કરવાની હોવાથી શાળા દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓએ માગ કરી હતી કે તેઓના બાળકોને સરકારી શાળામાં એડમિશન આપવામાં આવે. ગાંધીનગરમાં ફાયર એનઓસીના અભાવે આકરી ગરમીમાં મેયરની સોસાયટીમાં થઈ વીજળી ગુલ. પીડીયુ રોડ પર આવેલા શ્યામ શુકન એસિડેન્ટમાં ફાયર વિભાગ તરફથી નોટિસ ફટકારવામાં આવી હતી. ઘણા સમય સુધી નોટિસ ના લેતા આગળની કાર્યવાહીના ભાગરૂપે હાઈકોર્ટના આદેશ બાદ UGVCL દ્વારા વીજળી જોડાણ કાપવામાં આવ્યા હતા. ફાયર સેફટીની એનઓસી માટે ઘણી વખતે 1-2 વખત નોટિસ કોર્પોરેશને આપેલી છે અને એનો કોઈ જવાબ નથી મળ્યો કોર્પોરેશનને, એટલે ફાયર વિભાગે ત્યાં એની કાયદેસરની નોટિસ આપીને એને કનેક્શન કાપવાની પ્રક્રિયા હાથ ધરાવી. હાલમાં સિમેન્ટ, લોખંડ, કાકરી જેવા બાંધકામ મટીરિયલના ભાવમાં ખૂબ જ મોટો વધારો થયો હોવા છતાં મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો 40-50% જેટલા નીચા ભાવે કામ કરીને ભ્રષ્ટાચાર આચરતા હોવાની રજૂઆત વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટર સમજુબેન પારિયા દ્વારા કરવામાં આવી છે, જેમાં અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારની આ પદ્ધતિની તપાસ કરાવી કોન્ટ્રાક્ટરના મંજૂર થયેલા તમામ બિલોના ઓડિટ કરાવવા માંગ કરી છે. અન્યથા અંગે લાંચ રિશ્વત વિરોધી કચેરીમાં ફરિયાદ કરવાની ચેતવણી આપી છે. અનિયમિત પાણી મળે રાતના 2 વાગે 12 વાગે, એના માટે અમારા વોર્ડના વોર્ડ નંબર 1માંથી ખાસમભાઈ જોકિયા, જુવિદાબેન નોતિયા અને સમજુબેન દીપુભાઈ પારિયા હસ્તક અંદાજિત 500 લોકો અમે આ જે કમિશનરને આવેદનપત્ર આપેલ છે અને મેયરને ચેરમેનને પણ આપેલ છે. તો અમારી જે આ ભ્રષ્ટાચાર આ લોકો જે કરી રહ્યા છે કરોડો રૂપિયાનો જે કોન્ટ્રાક્ટર એનું અમે લેખિત અમે આપ્યું છે અને અગાઉ આના ઉપર જો કાર્યક્રમ કરવામાં કે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો SCBમાં તપાસ પણ થશે અને કોર્ટમાં જવાની ફરિયાદ અમે તૈયારી પણ રાખી છે. જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલનું સ્થળાંતર થયું. તેને 3 વર્ષ ઉપરનો સમય વીતી ગયો અને હોસ્પિટલની જમીન કોર્ટને સોંપવાનો સમય આવતા હોસ્પિટલ તંત્ર જાગ્યું અને હોસ્પિટલનો માલ સામાન ભંગાર બની જતાં અંતે સ્થળાંતર કરવાની તજવીજ શરૂ કરી છે. તેમાં 100થી વધુ બેડો ભંગારની સ્થિતિમાં જોવા મળ્યા છે. હોસ્પિટલનો ઘણો ખરો ભાગ હજુ જે ખાલી કરવાનો બાકી હતો તે વખતે તેમાં રહેલા બેડ અને એનો ઉપયોગ કરવા માટેની આપણે રજૂઆત કરેલી હતી, પરંતુ તે વખતે કોઈ રજૂઆતને ધ્યાને લેવાયેલી ન હતી. પરંતુ વિધિવત આ બિલ્ડિંગ જ્યારે નામદાર કોર્ટને કોર્ટ બનાવવા માટે સોંપી દેવામાં આવ્યા પછી આજે 4 વર્ષ પછી અચાનક જ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ જાગે અને અહીંયા પડેલા આ બધા બેડ અત્યારે કાઢવાનું શરૂ કર્યું છે. ખરેખર જ્યારે એક વખત સોંપણી થઈ જાય ત્યારે જ તે અહીંથી ખાલી થઈ જવું જોઈએ, એને બદલે 3-4 વર્ષ પછી અહીંથી આ સ્થળાંતર કરવા માટેનો એક પ્રયાસ શરૂ થયો છે એ નિંદનીય છે. શહેરની મધ્યમાં આવેલ સિવિલ હોસ્પિટલ કે જે જૂની સિવિલ હોસ્પિટલ તરીકે હવે ઓળખાય છે, કારણ કે 2018ની સાલમાં આ સિવિલ હોસ્પિટલનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હાલ આ સિવિલ હોસ્પિટલનો જે લાખોનો માલ છે તે ભંગારમાં જશે, ત્યારે લોકોએ કોરોનાના સમયે અનેક વાર માંગણી કરી હતી કે સિવિલ હોસ્પિટલના બેડ છે તે તાલુકા મથકે અથવા તો જિલ્લા મથકે ક્યાંક પણ એક રૂમ બનાવી અને ત્યાં રાખો તો દર્દીઓને પરેશાની ન પહોંચે, પરંતુ અંતે આજે જૂનાગઢની સિવિલ હોસ્પિટલનો જે કબજો છે તે દઈ દેવામાં આવ્યો છે અને તેના કારણે જે લાખોની કિંમતનો માલ છે તે હાલ ભંગારમાં જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ. જૂનાગઢ જિલ્લાની જેનેલી શોપિંગ સેન્ટર પાસે કાપડની દુકાનમાં ચોરી કરતી મહિલા ઝડપાઈ છે. દુકાનમાં ટ્રાફિકનો લાભ ઉઠાવી મહિલાઓએ કાપડની ચોરી કરી છે. વિશાખા ડ્રેસીસ નામની દુકાનમાં ઘટના બની છે. ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. લાંબા સમયથી ચર્ચામાં રહેલા રૂપિયા 6000 કરોડના ગુજરાત કોલસા કૌભાંડની
તપાસનો આદેશ સીએમ ભૂપેન્દ્ર પટેલે સીઆઈડીને આપ્યો છે। અધિકારીક રીતે આદેશ આપવામાં આવ્યો છે। આ મામલે જે પણ રાજકીય વ્યક્તિ, અધિકારી અથવા ખાનગી વ્યક્તિ સામેલ હશે તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ થશે। પક્ષ દ્વારા આરટીઆઈ બાદ સરકારી દસ્તાવેજો અને સરકારી વેબસાઇટના આંકડાની ચકાસણી કરતા વર્ષની શરૂઆતમાં સૌથી મોટું કૌભાંડ થયું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। 14 વર્ષથી 6000 કરોડ રૂપિયાના 60 લાખ ટન કોલસાના કૌભાંડમાં જેનું અસ્તિત્વ જ નથી એવી એજન્સીઓ સાથે મળીને બાબુઓએ કોલસા કૌભાંડ આચર્યું હોવાનું મનાય છે। ગુજરાત કોલસા કૌભાંડમાં ચર્ચાતી બાબત મુજબ કોલ ઇન્ડિયાની વિવિધ કોલસાની ખાણોમાંથી નીકળતો કોલસો ગુજરાતના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગને આપવાને બદલે ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત એજન્સીઓ બારોબાર અન્ય રાજ્યના ઉદ્યોગોને વેચી દે છે અને તગડો નફો કમાઈ લે છે। કાઠિયાવાડ કોલ કોક કન્ઝ્યુમર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન, ગુજરાત કોલ કોક ટ્રેડર્સ એસોસિએશન, સૌરાષ્ટ્ર બ્રિક વેન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સાઉથ ગુજરાત ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ જેવી અનેક એજન્સીઓનું નામ સામે આવ્યું છે। કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી પ્રહલાદ જોશીના જણાવ્યા મુજબ MSMEને કોલસાની પડામણી નવી કોલસા વિતરણ નીતિ 2007 મુજબ કરવામાં આવી છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા કોલસાના લાભાર્થી ઉદ્યોગોની મોકલેલી યાદીમાંથી લાભાર્થીનો સંપર્ક કરાયો, જેમાં સિહોરના જય જગદીશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના જગદીશ ચૌહાણના કહેવા મુજબ કોલસો મને મળ્યો જ નથી અને મને એની જાણ પણ નથી કે એમને સરકાર તરફથી કોઈ કોલસો પ્રાપ્ત થાય છે। કૌભાંડ બાબતે ખાતાકીય તપાસ બાદ સરકારે પોલીસ દ્વારા તપાસ કરવાનો નિર્ણય લીધો અને તપાસમાં સરકારમાં રહેલી અધિકારીઓ અને ખાસ એવા વરિષ્ઠ IAS અધિકારીની ભૂમિકા અંગે શંકા છે। ગુજરાતમાંથી કૌભાંડ બહાર આવ્યા બાદ કોલ ઇન્ડિયાએ સમગ્ર દેશમાં ખાનગી એજન્સીઓને કોલસો ફાળવવા પર પ્રતિબંધ લાદી દીધો છે। 14 વર્ષથી આ રીતે આવતો કોલસો ભૂતિયા એજન્સીઓએ કાળા બજારીમાં વેચી દઈ 6000 કરોડ રૂપિયા સુધીનું કૌભાંડ આચર્યું છે, જેની તપાસ CID ક્રાઇમ ગુજરાત ઉપરાંત કોલસા મંત્રાલય હેઠળના કોલ ઇન્ડિયા તથા અન્ય રાજ્યમાં સંબંધિત વ્યક્તિની ભૂમિકા અંગે પણ તપાસ કરાશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। વડોદરામાં વિશ્વામિત્રી નદીનો સમાવેશ પ્રદૂષિત નદીઓમાં કરવામાં આવ્યો છે। વિશ્વામિત્રી નદીનો નંબર 351 સ્થાને આવ્યો છે। ઉલ્લેખનીય છે કે GPCBએ VMCને પત્ર લખી શુદ્ધિકરણનો એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ કર્યો છે, સાથે સાથે 15 દિવસમાં અહેવાલ આપવા માટે પણ આદેશ કર્યો છે। આ પ્લાનને NGTમાં પણ સબમિટ કરવા આદેશ કરવામાં આવ્યો છે, જે સબમિટ કરવામાં આવ્યા નથી। દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં વિશ્વામિત્રી નદીનો સમાવેશ થયો છે। વડોદરાની આ નદી છે વિશ્વામિત્રી નદી, જેમાં વિઝ્યુઅલમાં જોઈ શકાય છે કે 1-2 નહીં પરંતુ 20-30 મગરમચ્છો જોઈ શકાય છે। GPCBએ 15 દિવસમાં અહેવાલ આપવા આદેશ કરવામાં આવ્યો છે। વિશ્વામિત્રી નદીને પ્રદૂષિત નદીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે। દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીમાં હાલ વિશ્વામિત્રી નદીનો સમાવેશ થયો છે। એક તરફ પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે નદીઓમાં પણ પ્રદૂષણ જોવા મળી રહ્યું છે। તેમાંની એક નદી છે કે વિશ્વામિત્ર નદી, ત્યાં પણ શુદ્ધિકરણ તો દૂરની વાત રહી પરંતુ પ્રદૂષણ સાથે મગરમચ્છો પણ જોવા મળી રહ્યા છે। મગરમચ્છો 1-2 નહીં પરંતુ મોટી માત્રામાં મગરમચ્છો નદીમાં નિવાસ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરાની વિશ્વામિત્રી નદીનો હાલ પ્રદૂષિત નદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેનો 351માં નંબર આવ્યો છે। શુદ્ધિકરણનો એક્શન પ્લાન તૈયાર કરવા માટે આદેશ કરવામાં આવી ચૂક્યો છે, જેમાં GPCBનો 15 દિવસમાં અહેવાલ આપવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે। વડોદરાની વિશ્વામિત્રી નદીનો પ્રદૂષણને લઈ મોટો વિડિયો સામે આવ્યો છે અને 135 નજીકનો નંબર હાલ આપવામાં આવ્યો છે પ્રદૂષણને લઈ।
351 નંબર આપી પ્રદૂષિત નદી તરીકે વિશ્વામિત્રી નદીને જાહેર કરવામાં આવી છે, જેમાં જોઈ શકાય છે કેટલા પ્રમાણમાં મગરમચ્છ છે, કેટલા પ્રમાણમાં પ્રદૂષણ છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો 15 દિવસમાં અહેવાલ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રીનો પ્રદૂષિત નદીમાં હાલ સમાવેશ થયો છે, જેમાં જોઈ શકાય છે કે મગરમચ્છો પાણીમાં નિવાસ કરે છે. અને વિશ્વામિત્રી નદીનો 351નો ક્રમ આ મગરમચ્છો અને પ્રદૂષણના કારણે આવ્યો છે. જામનગરમાં એક જ રાતમાં એક જ વિસ્તારમાં 4 સ્થળોએ ચોરી અને ચોરીના પ્રયાસની ઘટના સામે આવી છે. રણજીત સાગર રોડ પર આવેલા યુવા પાર્ક 2માં તસ્કરોનો તરખાટ વધ્યો છે. 3 ટેનામેન્ટ અને 1 ફ્લેટ ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિરનો પાછલો દરવાજો તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો છે, જેમાં એક મકાનમાંથી અંદાજે 1.5 લાખનું સોનું અને રોકડ, બીજા મકાનમાંથી 2000 રૂપિયા, ચાંદીની 4 મૂર્તિ, 20,000 રોકડ, જ્યારે સોમનાથ મહાદેવના મંદિરમાં માત્ર પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. સુરતમાં 1 કરોડના આધુનિક રોબોટની એન્ટ્રી થઈ છે. આ રોબોટમાં ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરાયો છે અને રોબોટના માથે એક આધુનિક કેમેરો મુકાયો છે. આ રોબોટ અંદાજે 200 કિલોનું વજન ધરાવે છે. વળી આ રોબોટ એટલો શક્તિશાળી છે કે કાર જેવા મોટા વાહનને પણ ખેંચી શકે છે. બિલ્ડિંગ પાડવાનો ભય હોય, જ્યાં ફાયર ઓફિસર ન પહોંચી શકે, તેવા કાર્યોમાં રોબોટ મહત્વની ભૂમિકા ભજવશે. મહત્વપૂર્ણ છે કે આધુનિક રોબોટ સરકાર તરફથી ફ્રી મળ્યો, પરંતુ તેની કિંમત 1 કરોડ છે. પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નેતા અંકિત ઠાકોરે નજરકેદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે, UGVCLની ઉદ્યોગ વિભાગીય કચેરીના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ઉર્જામંત્રી કનુ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં અંકિતા ઠાકોર દ્વારા ઉર્જામંત્રી સમક્ષ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે તે પહેલાં જ તેમને નજરકેદ કરાયા હતા. પાટણ ખાતે કોમર્શિયલ શોપિંગના બાંધકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ વિભાગમાં બની રહેલ દિવાલની નીચે 3 મહિલા મજૂર બેઠી હતી. આ દરમિયાન દિવાલ ધરાશાહી થતાં મહિલા મજૂરોમાંથી 1 મહિલાનું મોત, અન્ય 2 મહિલાઓની ગંભીર હાલત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટનાના પગલે મજૂરોના પરિવારમાં શોકની લાગણી સાથે આક્રોશ જોવા મળ્યો હતો. આ મામલે હાથમાં સમાધાન પ્રયાસો ચાલ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે કચ્છમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે ભુજથી ઉપડતી તમામ એસટી બસો હાઉસફુલ જોવા મળી રહી છે, ત્યારે ઉનાળુ વેકેશનને લઈ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટને જોડતી બસો હાઉસફુલ જોવા મળી રહી છે. ગુજરાત રાજ્ય એસટી પરિવહન નિગમ દ્વારા પ્રવાસીઓના આવન જાવન માટે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને વધારાના રૂટો પણ શરૂ કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ માટે રિઝર્વેશનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. બોરસદ તાલુકાના નાપા ગામે એક યુવકને કુખ્યાત લવિંગ ખાન પઠાણે માર મારતા મામલો બિચકાયો છે. વારંવાર મારામારી અને આવારા ગર્દી કરતા કુખ્યાત લવિંગ ખાન પઠાણની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકો દ્વારા પોલીસ ચોકીનો ઘેરાવ કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ચોકીનો ઘેરાવ કર્યો અને આરોપીને છાવરવામાં આવેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બોરસદ પાલિકા દ્વારા આરોપીને નહીં પકડવા અને નિર્દોષ નાગરિકને સુરક્ષા આપવા નિષ્ફળ જતા નાપા ગામે સજ્જડ બંધ પાળી પોલીસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. એક આણંદ નાસ્તાની દુકાનમાં નોકરી કરતો છોકરો જેને વાંસકીલા પાસે લવિંગ ખાન અને તેની ટોળકી દ્વારા બીજી વાર હુમલો કરવામાં આવ્યો અને તે પણ અત્યારે સારવાર હેઠળ છે અને આગળનો છોકરો પણ સારવાર હેઠળ છે. તો
ગામની પ્રજા એવું કે આવા અસામાજિક અને લુખા તત્વો પર પોલીસ અને કાયદો ક્યારે કામ કરશે? એ લોકો કાયદો હાથમાં લઈને ફરે છે એવું જાતે બોલે છે કે અમે તમે બધા માપમાં રહેજો, અમે બધાને જોઈ લેવાના છે એવું એ લોકો ફેસબુક પર અને વોટ્સએપ પર સ્ટેટસ ઉમેરે છે. એટલે અમારી સરકારને અને પોલીસને એક જ રજૂઆત છે કે આવો અસામાજિક તત્વો જેઓ આ લુખાગીરી દાદાગીરી કરે છે તેને કાયદાની દ્રષ્ટિએ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ મેટ્રો ન્યૂઝમાં આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.